સ્વાગત કરું છું અને આશા રાખું છું કે ગત 3 દિવસ તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. હા ચોક્કસ, આજના દિવસની શરૂઆત કરીએ એ પહેલા ચાલો આપણે પ્રાર્થનામાં જઈએ. ચાલો બાળકો પ્રાર્થનામાં જઈએ. સર્વશક્તિમાન અમારા પરમેશ્વર પિતા, અત્યાર સુધી અમને સંભાળ્યા બચાવ્યા માટે તમારો આભાર માનું છું. ખાસ આભાર માનું છું કે આ VBSના 4th દિવસમાં તમે અમને દોરી લાગ્યા. આજે અમે જે કોઈ પણ વાર્તા શીખીએ, તમારા વચનો શીખીએ, તેને તમે આશીર્વાદિત કરજો. આગળના સમયને તમારા હાથમાં સોંપું છું. પ્રભુ શ્રી ક્રિષ્ના નામમાં માંગું છું, માટે સાંભળો અને સ્વીકાર કરો. બાળકો, પ્રભુ ઈસુ કહે છે કે જો આપણે નમ્ર બનીને આપણા પાપોની કબૂલાત કરીએ તો સ્વર્ગથી આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણા પાપોને માફ કરે છે. હા, સાચી વાત છે. તો ચાલો બાળકો, તેના વિષય પર લખતું એક એક્શન સોંગ શીખી લઈએ. कहता वो मुझसे नम्र हो, मुझसे प्रार्थना तू कर, नम्र हो कर पापों से मुड़ कर पिता का सम्मान तू कर. कहता वो मुझसे नम्र हो, मुझसे प्रार्थना तू कर, नम्र हो कर पापों से मुड़ कर पिता का सम्मान तू कर. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा. कहता वो मुझसे नम्र हो, मुझसे प्रार्थना तू कर, नम्र हो कर पापों से मुड़ कर पिता का सम्मान तू कर. कहता वो मुझसे नम्र हो, मुझसे प्रार्थना तू कर, नम्र हो कर पापों से मुड़ कर पिता का सम्मान तू कर. स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा. कहता वो मुझसे नम्र हो, मुझसे प्रार्थना तू कर, नम्र हो कर पापों से मुड़ कर पिता का सम्मान तू कर. कहता वो मुझसे नम्र हो, मुझसे प्रार्थना तू कर, नम्र हो कर पापों से मुड़ कर पिता का सम्मान तू कर. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा. मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा. कहता वो मुझसे नम्र हो, मुझसे प्रार्थना तू कर,
नम्र होकर पापों से मुड़कर पिता का सम्मान तू कर। कहता वो मुझसे नम्र हो मुझसे प्रार्थना तू कर। नम्र होकर पापों से मुड़कर पिता का सम्मान तू कर। स्वर्ग से सुनेगा मेरे पापों को क्षमा करेगा मेरा प्रभु। स्वर्ग से सुनेगा मेरी सृष्टि को चंगा करेगा मेरा प्रभु। स्वर्ग से सुनेगा मेरे पापों को क्षमा करेगा मेरा प्रभु। स्वर्ग से सुनेगा मेरी सृष्टि को चंगा करेगा। રુચિતા એક્શન સોંગ સીખવાની તો ખૂબ મજા આવી. હા પ્રેસિ, ખરેખર બહુ મજા આવી. પ્રેસિ મને એમ કે તને ઇઝરાયલ પ્રજા વિશે ખબર છે? હા ખબર છે ને, તેઓ તો પ્રભુની પસંદ કરેલી પ્રજા હતી અને પ્રભુએ તેમને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા હતા. પણ તને એ ખબર છે કે ઇઝરાયલ પ્રજા પાપ કરતી હતી અને ગુંડાઈ પણ કરતી હતી? ઓ, તે પ્રજા પાપ કરતી હતી? હા સાચી વાત છે પ્રેસિ. બાઇબલમાં પણ એક સેવક પોતાના પાપોની કબૂલાત કરે છે અને ઇઝરાયલ પ્રજાના પાપોની પણ કબૂલાત કરે છે અને પ્રાર્થના કરે છે. કબૂલ કરું છું. ઓ પ્રભુ, અમે તો તમારી આજ્ઞાઓથી ભટકી જઈને પાપ કર્યું છે, આડે માર્ગે ચાલ્યા છે, ભટકી ગયા છે, દુષ્ટતા કરી છે. ઓ પ્રભુ, તમે તો દયા કરનાર ઈશ્વર છો, તમે તો માફી આપનાર ઈશ્વર છો. અમારા પર દયા કરો અને અમને માફ કરો. ઓ, કેટલી સરસ પ્રાર્થના, ખરા હૃદયથી અને પસ્તાવાથી કરેલી પ્રાર્થના. પ્રેસી અને બાળકો, શું આપણે પણ આપણા પાપો કબૂલ કરવાની જરૂર નથી, પસ્તાવો કરવાની જરૂર નથી? બાઇબલ પણ જણાવે છે જો આપણે પસ્તાવો કરી અને પાપ કબૂલાત કરીએ અને પ્રાર્થના કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણા આખા દેશને સાજો કરે છે. તો ચાલો પ્રભુ આગળ નમી જઈએ અને આપણા પાપી માર્ગોથી ફરી જઈએ અને તે કરવા પ્રભુ આપણી સહાય કરે. પ્રેસી, હવે આપણે બાળકોને એક એક્ટ બતાવવાના છે અને એ દ્વારા કંઈક શીખવવાના છે. ઓ વાવ, હું તે જોવા તૈયાર છું. બાળકો, તમે પણ તે એક્ટ જોવા તૈયાર થઈ જાઓ. ભાઈ, મને તરસ લાગી છે, મને પાણી પાને. તમને ખબર નથી હું સબરૂની સ્ત્રી છું અને તમે યહૂદી છો. તમને ખબર નથી યહૂદીઓ અને સબરૂનીઓ કઈ વ્યવહાર રાખતા નથી. દેવના દાનને તથા તમે જે કહે છે મને પાણી પા, એ તું જાણતી હોત તો તું તેની પાસે માંગત ને તે તને જીવતું પાણી આપત. પ્રભુ, તમે કહો છો કે તમે જીવતું પાણી આપત, તમારી પાસે તો કોઈ સાધન પણ નથી અને કૂવો પણ ઊંડો છે, તમે ક્યાંથી જીવતું પાણી આપશો? ભાઈ, તારી વાત સાચી છે, પણ હું જે પાણી આપીશ તેને ફરી કદી તરસ લાગશે નહીં. તે તેનામાં પાણીનો ઝરો થશે અને અનંત જીવન સુધી જળ્યા કરશે. પ્રભુ, તમે મને એ પાણી આપો જેથી કરીને મને કદી તરસ ના લાગે અને મારે આટલે દૂર પાણી ભરવા પણ ના આવવું પડે. સારું ભાઈ, જા એક કામ કર, જા જઈને તારા વરને તેડી લાવ. પણ પ્રભુ, મારે તો કોઈ વર જ નથી. ઓ ભાઈ, મેં ઠીક જ કહ્યું છે કે તને વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં પણ તું જેની સાથે રહે છે તે તારો વર નથી. એ તે ઠીક જ કહ્યું છે. પ્રભુ, તમે તો પ્રભુતા માલુમ પડો છો. મને ખબર છે મસી જે ખ્રિસ્ત કહેવાય છે તે આવશે અને જ્યારે તે આવશે તે આ બધું કહી બતાવશે. ભાઈ, તારી સાથે જે વાત કરે છે તે હું જ મસી છું. પ્રભુ ઈસુની વાત સાંભળીને મેં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો અને હું મારા જીવનમાં ફરી પુનઃસ્થાપિત થઈ અને જેટલું મેં કર્યું હતું તે બધું પ્રભુ ઈસુએ કહી સંભળાવ્યું અને હું શહેરમાં ગઈ અને મેં લોકોને સર્વ જણાવ્યું અને સગરા લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. વાલા બાળકો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા વિશે અને તમારા વિશે બધું જાણે છે, જેમ એ સમૃદ્ધિ સ્ત્રી વિશે જાણતા હતા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમૃદ્ધિ સ્ત્રીને તેના વિશે કહ્યું ત્યારે સમૃદ્ધિ સ્ત્રીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. વાલા બાળકો,
આજે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ કરવા તૈયાર છો? એમ કરવા પ્રભુ તમારી સહાય કરે. મુદ્રિકા, આ સુંદર અભિનય દ્વારા પ્રભુનું વચન શીખવા બદલ આભાર. હા પ્રેસી, ઈશ્વર આપણને શીખવાડે છે કે આપણે ગમે તેવા પાપી હોઈએ પણ ઈશ્વર આપણને પુનઃસ્થાપિત કરી શકે છે. હવે ચાલો આજની ઉપપાટ કલમ પર બાળકોને શીખવી દઈએ. આ ચોક્કસ પ્રેસી, તો ઇટ્સ ટાઈમ ફોર વેટરિવર્સ. વાલા બાળકો, ચાલો આજની મુખપટ કલમ શીખી લઈએ. હું બોલાવું છું અને તમે મારી પાછળ પાછળ આ કલમ બોલજો. ત્યારે જો મારા લોક, ત્યારે જો મારા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે, જેઓ મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે, તેઓ નમી જશે, ને પ્રાર્થના કરીને, ને પ્રાર્થના કરીને, મારું મુખ શોધશે, મારું મુખ શોધશે, ને પોતાના દુષ્ટ માર્ગો થી ફરશે, ને પોતાના દુષ્ટ માર્ગો થી ફરશે, તો હું આકાશ માંથી તે સાંભળીને, તો હું આકાશ માંથી તે સાંભળીને, તેઓના પાપ માફ કરીશ, તેઓના પાપ માફ કરીશ, ને તેઓના દેશ ને સાજો કરીશ, ને તેઓના દેશ ને સાજો કરીશ. બીજો કાળ વૃત્તાંત 7 અને 14. બીજો કાળ વૃત્તાંત 7 અને 14. ત્યારે જો મારા લોક, ત્યારે જો મારા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે, જેઓ મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે, તેઓ નમી જશે, ને પ્રાર્થના કરીને, ને પ્રાર્થના કરીને, મારું મુખ શોધશે, મારું મુખ શોધશે, ને પોતાના દુષ્ટ માર્ગો થી ફરશે, ને પોતાના દુષ્ટ માર્ગો થી ફરશે, તો હું આકાશ માંથી તે સાંભળીને, તો હું આકાશ માંથી તે સાંભળીને, તેઓના પાપ માફ કરીશ, તેઓના પાપ માફ કરીશ, ને તેઓના દેશ ને સાજો કરીશ, ને તેઓના દેશ ને સાજો કરીશ. બીજો કાળ વૃત્તાંત 7 અને 14. બીજો કાળ વૃત્તાંત 7 અને 14. વાલા બાળકો, હવે તમને સ્ક્રીન ઉપર આ કલમ દેખાશે, પણ એમાં કેટલાક શબ્દોની જગ્યાએ તમને ચિત્રો જોવા મળશે. તમારે બરાબર ધ્યાનથી એ ચિત્રો જોવાના છે અને પછી ઘરે એ કલમને આખી બોલવાની છે. તો જરૂરથી આ પ્રવૃત્તિ તમે તમારા ઘરમાં કરશો. મને તો ખુબ મજા આવી. તો ચાલો બાળકો, આજે આપણે પ્રવૃત્તિ દ્વારા કઈક નવું શીખીએ. વાલા બાળકો, પ્રભુનું વચન કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની બાબત છે. તો પ્રાર્થનાનું એક ઓબ્જેક્ટ લેસન જોઈએ અને તે દ્વારા તમે ને હું નવું શીખીએ. વાલા બાળકો, તમે મારા હાથમાં આ બલૂન જોઈ રહ્યા છો. બલૂન એ તો ઈશ્વરને દર્શાવે છે. આ ગ્લાસ, ગ્લાસ એ તો માનવ જીવન છે. અને આ મેચ બોક્સ એ પ્રાર્થનાને દર્શાવે છે. હવે હું આ માચીસને સળગાવી તેને ગ્લાસમાં મૂકીશ. અને ગ્લાસની ઉપર આ બલૂન મૂકીશ. ગ્લાસમાંનો ધુમાડો બલૂન તરફ આવી રહ્યો છે, એટલે કે આપણી પ્રાર્થનાઓ ઉપર એટલે કે ઈશ્વર સુધી પહોંચે છે. માટે જ આ ઓબ્જેક્ટ લેસન દ્વારા આપણે શીખીએ છીએ કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓને સાંભળે છે. બાળકો, આ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખી શક્યા કે પ્રાર્થના એ ઈશ્વર સાથેનું જોડાણ છે અને માટે હંમેશા દરેક પરિસ્થિતિમાં આપણે પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરની સાથે જોડાયેલા રહેવું જોઈએ. આશા રાખું છું બાળકો, આજના ચોથા દિવસમાં તમને મજા આવી હશે. આપણે આ ચોથા દિવસનો અંત કરીએ એ પહેલા આપણે પ્રાર્થનામાં જઈએ. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારો પરમેશ્વર પિતા, આજના દિવસના અંતમાં તમે અમને લઈ આવ્યા છો, માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મેં જે કંઈ પણ શીખ્યા તેને અમે અમારા જીવનમાં ઉતારીએ માટે તમે અમારી મદદ કરી. આગળના સમયને તમારા હાથમાં સોંપું છું. પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં માંગુ છું, માટે સાંભળો અને સ્વીકાર કરો. કહેતા વો મુજસે નમ્ર હો મુજસે
प्रार्थना तू कर, नम्र होकर पापों से मुड़कर पिता का सम्मान तू कर। कहता वो मुझसे, नम्र हो मुझसे प्रार्थना तू कर, नम्र होकर पापों से मुड़कर पिता का सम्मान तू कर। मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा। मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा। मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा। मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा। कहता वो मुझसे, नम्र हो मुझसे प्रार्थना तू कर, नम्र होकर पापों से मुड़कर पिता का सम्मान तू कर। कहता वो मुझसे, नम्र हो मुझसे प्रार्थना तू कर, नम्र होकर पापों से मुड़कर पिता का सम्मान तू कर। स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा। मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा। मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरे पापों को क्षमा करेगा। मेरा प्रभु स्वर्ग से सुनेगा, मेरी सृष्टि को चंगा करेगा।